તળાવ અત્યારે એવા ભાવે ગુજારીઓ આજ મારા ભક્ત ને સુંદર માં નાખ્યા, એટલા માટે જમણા થાપી તરતા કરી આજ મારા દેવળ ના હું એમને દર્શન કરાવું. સમોદાર સોનાની હરિકાર સો
યાદે લાડો ના હાથમાંથી લાલા કોઈ નો તો કે સત્ય વાત્ય ઉચરાય છે એ સાસુ બોલો મારા ના ચલાડો ના હરવાથી લાલા ઘરે પોતે ભક્ત તો હંમેશા ભગવાન ને પ્યારો અને વાલો હોય પ્રભુ, એટલા માટે જંગલ જંગલ લકડી દેવડ દેવડ લકડી આજ કન્યા દ્વાર સુધી આવવાનું કોઈ કારણ? અરે મારા નાથ, આજ બધું જાણો સાહેબ, પ્રભુ માટે એવા શબ્દો મારા મુખથી સાંભળવા માંગુ છું પ્રભુ. અરે ભક્તરાજ, બધું જાણવા છતાંય આજ હું તમારા મુખ સાંભળવા માંગુ છું ભક્તરાજ. સાંભળો પ્રભુ, એક સ્વાર્થ ને એક પ્રમાણ ખાતે થકો ખાધો સાહેબ મારા નાથ. અરે ભક્તરાજ, આમાં તમારું સ્વાર્થ એટલે શું અને બીજું તમારું પરમાર્થ એટલે વરી શું? સાંભળો પ્રભુ, સ્વાર્થ નું ગુસ્તા હોય સ્વાર્થ કીધા પાપી પેટે વાંજાના અવતાર શ્રી મારા નાથ. કા મારા વાંજાના વેણા ભાગો ને કા જગત માંથી લીલો આવે પ્રભુ? કારણ એવા ડગલે ને પગલે વાંજાના મેણા ટોણા સ્વાર્થ થતા નથી પ્રભુ. આવું મારું સ્વાર્થ છે ને પ્રમાણત કહેતા હે પ્રભુ. પોકરંગ ગાવ ફેરવા નામનો રાક્ષસ છે નિયા, બાર બાર ગાવ સુધી મનુષ્ય કે પક્ષી નથી લેતો હે મારા નાથ. ફેરવાને જનાર વ્યક્તિ હજી કોઈ પાછું નથી હોય પ્રભુ. ફેરવાને સાર કરે એવા જમને પુત્ર આપણ કાપ ધરતીમાં પોતે પધારો પ્રભુ, પોતે આવી જાવ મારા નાથ. અરે ભક્તરાજ, આજ કન્યાના દ્વાર સુધી એવા આવીશું તો ખાલી આથી નહીં જવા દઉં છે પ્રભુ. એટલા માટે આ જમા ડાલી માંથી તમને આજે અમર એક પેલું પુષ્પ આપું છું. આપો મારા નાથ, પુષ્પ ને પારણે પધરાવજો, નન્નારી મળી સેવા કરજો. મારાથી મોટા ભાઈ બલરામ આપણા ઘરે આવી આપણા વાંજે મેળું ભાંગશે ભક્તરાજ. પણ આ જગત માં કીધું છે એક દીકરી દીકરા ને 100 રૂપિયા મૂડી વાળા ને પ્રભુ, અને આ તો મારો સ્વાર્થ છે. કદાચ આવા પુષ્પ ને જાઓ તો મારી રેત વધારે મેણા બોલે. તમારા વાંજા મેણા ટળ્યા વૈયા પ્રભુ. આપ ભેરવા રાક્ષસ ને સાર કરો, કોઈ ઉપાય કરો ને કા ફોકરંગ ધરતીમાં પધારો પ્રભુ. હા ભક્તરાજ, ખરેખર જ્યાં દેવો ને દાનવી નથી પોસી વળતા ત્યાં તમારા જવા એક લાડી લાને પ્રભુના ભક્ત પોસી વળે જો પ્રભુ. પણ આ તમારી ભક્તિ થી કૃષ્ણ કનૈયો પ્રસન્ન થયો છે, ખાલી આઈથી તો નહીં જવા દો માટે લો. હા મારા નાથ, આ જવા ડાલી માંથી તમને અમર આ બીજા પણ પુષ્પ આપું છું. પુષ્પ ને પાલને વધરાવજો, નન્નાને મળી સેવા કરજો. ખુદ વર્કે વાળો આવી ભવિ ને ભાર હળવો અમે ઉતારશું. ફેરવા જવો રાક્ષસ નો સહાર અમે કરશું ભક્તરાજ, અમે કરશું. જય થા પ્રભુ. બબે મરગા ને પુષવા પાસે કનિયા મારા આયા સમાન છે. પણ પ્રભુ અમરગા ના પેલા પુષ્પ નું નામ શું રાખશું, બીજા પુષ્પ નામ કઈ નિશાને કઈ સાલ કઈ તિથિ આવશે પ્રભુ? સાંભળો ભક્તરાજ. હા પ્રભુ, એવા
રાખજો રે રાખજો વિરામ દેવ લૂડ નામ જો હજી કોઈ મનની અંદર કોઈ શંકા નથી આવતી હોય તો કયો. અરે પ્રભુ, શંકા તો એવી છે, ઘણા લોકોને જગત વાતો કરતા હોય પ્રભુ, કનિયો કપટી કહેવાય, કન્યાનો ભરોસો ન કરાય. તમારી ઉપર મને વિશ્વાસ નથી પ્રભુ, માટે ઉમરગઢના પુષ્પાય પાસે અહીંયા સમાન છે. પણ આજ મારા બોલે અને કોલે બધાવ પછી નાથ મને વિશ્વાસ દે, ખરેખર મારો નાથ અવશ્ય બધાર છે પ્રભુ, અવશ્ય આવશે. અરે ભક્તરાજ, કદાચ તમને કનૈયા ઉપર વિશ્વાસ ન હોય તો જો તમને જમણા હાથનું વચન આપું છું. આપી દે પ્રભુ. આજ રઘુકુળ રીતે સદા ચાલી જાય, પ્રાણ જાય, પણ કનૈયાના વચન નહીં જાય, એટલું જ નહીં. પણ રતન કડરો વીર ગડિયો હું તમારે હવાલે કરું છું. તમે અમારા પિતા આવીશો, અમે તમારા પુત્ર આવીશું. આવા સત્ય અને કોલે આજ કનૈયો તમને જમણા હાથે બંધાય છે ભક્તરાજ, જમણા હાથે બંધાય છે. જય પ્રભુ. અરે ભક્તરાજ, હજી કોઈ મનની અંદર ઈચ્છા જતી હોય તો કયો. અરે પ્રભુ, ઈચ્છા તો એવી છે કે મેં સાંભળ્યું છે પ્રભુ, જયારે જયારે કૃષ્ણ પરમાત્મા રાસલા રમતા હોય ત્યારે આકાશમાંથી દેવતા જવા પધારે પ્રભુ, તાવી સરસ મજાની તમારી રાસલા હોય તો આજ કનિયા એ રાસલાના મને દર્શન કરાવો પ્રભુ, દર્શન કરાવો નાથ. અરે ભક્તરાજ, જેમ તમારી સાથે વશને બંધાવાનો એવી રીતે આજે મોટા ભાઈ બલરામ એમની સાથે પણ મારે વશને બંધાવવાનું છે. પણ ગોકુળની અંદર આજ કનૈયાની રાસલા રચાય છે, એટલા માટે સ્વપ્ન રૂપી આવી આજ મારી તમને રાસલાના દર્શન કરાવીશ ભક્તરાજ, દર્શન કરાવીશ. જય તા પ્રભુ.